પછી સંસ્કૃત મહાવિદ્યાલયમાં નવા આવતા છાત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે રાવલ પુરુષોત્તમ એસ. મને દાસભાઈ તરીકે, અધ્યાપક તરીકે મારી અહીંયા ઓળખ છે. હું આપના ધોરણ 9 ની અંદર એટલે કે પ્રથમા 1 ની અંદર ગુજરાતી વિષય આપ સર્વેને ભણાવું છું. ગુજરાતી વિષયની અંદર તમે સ્કૂલમાં ભણતા હશો, એ સ્કૂલની અંદર ગુજરાતી વિષય તમે ધોરણ 8 સુધી ભણેલા જ છો બધા છાત્રો. હવે આપણે એ જ ગુજરાતી, ગુજરાતી આપણી એક તો માતૃભાષા છે, છતાંય આપણે ગુજરાતીની અંદર એટલું બધું કન્ટેન્ટ, એટલું બધું જ્ઞાન મેળવી શકતા નથી માતૃભાષા હોવા છતાંય. પરંતુ અહીંયા બહુ અદ્ભુત રીતે જૂના નવા તમામ લેખકો એમનો રેફરન્સ રાખીને ભણાવવામાં આવે છે. તો આપના અભ્યાસક્રમની અંદર જે છે એ ધોરણ 9 ની દ્વિતીય ભાષા ગુજરાતી રહેલી છે. આપણે શું છે, ધોરણ 9 દ્વિતીય ભાષા ગુજરાતી આપણા અભ્યાસક્રમની અંદર છે. એની અંદર છે અખો અને એવા બધા લેખકો છે, એમના છપ્પા છે. પછી હાસ્ય નિબંધો તમારે ભણવામાં આવશે. પછી ઉર્મી ગીત એ પણ ભણવામાં આવશે. પછી નવલ કથા ખંડ એવું પણ અભ્યાસક્રમની અંદર આવશે. પછી ઉર્મી કાવ્ય પણ આવશે, ઉર્મી ગીત આવશે, પછી ગીત આવશે, ગઝલ આવશે, સોનેટ આવશે, એકાંકી નાટકો આવશે, લઘુ કથા આવશે, રેખાચિત્ર આવશે, પછી ટૂંકી વાર્તાઓ પણ આવશે, પછી લલિત નિબંધ. આપણે અલગ અલગ વિષય ઉપર નિબંધ લખવાના હોય છે. આપણે ઘણી વખત છે ને 50 શબ્દોની અંદર કે 100 શબ્દોમાં નિબંધ લખો તો પણ આપણે લખી શકતા નથી, 8મા ધોરણની અંદર 9મા ધોરણમાં આવ્યા છતાં. પણ એના અલગ અલગ પ્રકારના વિષયો લઈ અને એના નિબંધ કઈ રીતે લખવો એ તમને શીખવાડવામાં આવશે. અક્ષરો સુંદર કઈ રીતે ગાઢવા એના વિષય પણ અહીંયા તમને શીખવાડવામાં આવશે. પછી એક એક અભ્યાસક્રમ છે એના પહેલા અઘરા શબ્દો છે, સમાનાર્થી શબ્દો છે, પછી પાઠનો મુખ્ય વિષય શું કહેવામાં આવે છે એ વિષયના અનુસંધાનની અંદર, બીજું ગુજરાતી ભાષાની અંદર ક્યાં ક્યાં લખાણ છે, કઈ કઈ નવલકથાઓ શેના શેનો અંદર ઉપયોગ થાય છે એ પણ સંપૂર્ણ આપણને માહિતી આપી અને આપણને વિષય વસ્તુની અંદર પ્રવેશ આપવામાં આવશે. જેથી કરીને આપણને ગુજરાતી ભાષાનું તો જ્ઞાન છે, પણ એ જ્ઞાનને બહોળા પ્રમાણમાં કઈ રીતે આપણે મેળવી શકીએ, એ રીતે વિદ્યાર્થીઓને સમજમાં કઈ રીતે આવે એ બધો જ અભ્યાસ કરી અને અમે એકદમ અદ્ભુત અભ્યાસક્રમ તૈયાર કરેલો છે અને એ વડે તૈયાર કરેલો છે. એના અનુસંધાનની અંદર જ આપને ભણાવવામાં આવશે. આમ તો સાસુ શિષ્ટા શબ્દ ઉપરથી આવેલું છે શિક્ષણ શબ્દ, વિદ્યાર્થીઓને અનુશાસનમાં રાખવા અને અનુશાસનમાં રહેવું, બરાબર. તો અહીંયા આ સંસ્થાની અંદર ખાલી ગુજરાતી ભાષા એટલે તમારા અભ્યાસક્રમ પૂરતું નહીં ભણાવવામાં આવે, એના દ્વારા તમને અલગ અલગ સારા સારા કાવ્યો હશે તો સંગીતની અંદર કઈ રીતે એને સમજવા જોઈએ, કઈ રીતે આપણે ગાઈ શકીએ એવા બધા કાર્યક્રમની અંદર પણ આ ગીતોને લેવામાં આવે છે. અને એની સિવાય સારી સારી ગઝલો હોય કે જીવનની અંદર આપણે કોઈ વક્તવ્ય આપતા હોય, કોઈ પ્રવચન આપતા હોય તો એની અંદર સારા સારા કાવ્યોની પંક્તિઓ કઈ રીતે લેવી અને કઈ રીતે એને સમાજની અંદર કઈ રીતે સમાજમાં એનો ઉપયોગ કરવો, કઈ રીતે એને વિદ્યાર્થીઓને વહેંચણી કરવી એની પણ અહીંયા સમજ આપવામાં આવે છે. અને એનાથી વિશેષ એની અંદર જયેલું રહેલું જે વ્યાકરણ જે વિદ્યાર્થીઓને બહુ અઘરું પડે છે, એ વ્યાકરણ જે પાઠની અંદર જે શબ્દો તળપદી ભાષાની અંદર શબ્દો હોય કે સંધિ છૂટી પાડવાના શબ્દો હોય એ બધું એટલું બધું અદભુત રીતે સમજવામાં આવે છે કે વિદ્યાર્થી એક વખત કીધા પછી એના સમજમાં આવી જાય છે કે આપણે આને આ રીતે તૈયાર કરવાનું છે. એક નિબંધ દ્વારા ઘણા બધા અલગ અલગ નિબંધો લખીએ કે અમુક ધાર્મિક નિબંધો છે, અમુક નિબંધો જે છે અત્યારે સમાજ ઉપરની અંદરના નિબંધો છે, પછી અમુક નિબંધો છે દેશભક્તિના છે. તો જે વસ્તુ જ્યારે જ્યારે તહેવારો આવે એના અનુસંધાનની અંદર પણ અત્યારે વૈજ્ઞાનિક ઢબથી આ તહેવારો કઈ રીતે ઉજવવામાં આવે છે એ રીતે અહીંયા નિબંધો લખાવવામાં આવે છે. એમ નહીં કે ઉત્તરાયણ ઉજવીએ છીએ તો આપણે તલ સાંકળી ખાવીને આ બધું કરવું અને પછી ઉત્તરાયણને ઉજવી દઈએ પતંગો ચગાવે એ રીતે નહીં, પરંતુ એનું શું મહત્વ છે, આપણા પુરાણોમાં શું મહત્વ છે એ રીતે જ બધું સમજાય વિદ્યાર્થીઓને અહીંયા તૈયાર કરવામાં આવે છે. જય મહારાજ. ફરી આપણે પ્રથમ પાઠથી મળીશું. બધા જ વિદ્યાર્થીઓનું
ખૂબ ખૂબ સ્વાગત છે આ સંસ્થાની અંદર અને અહીંયા તમે આવશો એક વખત રૂબરૂ ભણશો એટલે તમને ખબર પડશે કે ખરેખર જ્ઞાન મેળવવાની કેટલી બધી મજા આવે છે. જય મહારાજ.